વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃત ચેપ્ટર 17 આચાર્ય ચરક કે જેનું આપણે અનુવાદ સાથે સ્વાધ્યાય સોલ્યુશન જોઈશું। પ્રાચીન ભારતમાં વિવિધ વિદ્યા ક્ષેત્રોમાં અનેરુ પ્રદાન કરનારા અનેક આચાર્યો થઈ ગયા છે। તેમાંના કેટલાક આચાર્યો તેમણે રચેલા જે તે વિદ્યા શાખાના ગ્રંથના રૂપમાં આજે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। આવા આચાર્યોમાંના એક આચાર્ય ચરક છે। આચાર્ય ચરક આયુર્વેદ શાસ્ત્રના મહાન વિદ્વાન હતા। તેમણે ઔષધ વિજ્ઞાનનો પાયો નાખ્યો હતો। બીજા વિદ્વાનોની જેમ તેમના જીવન વિશે પણ કોઈ માહિતી મળતી નથી, પરંતુ તેમણે રચેલો ગ્રંથ આજે પણ આપણી પાસે ઉપલબ્ધ છે। સંસ્કૃત ભાષામાં લખાયેલા આ ગ્રંથનું નામ વરસહિતા છે। આયુર્વેદ શાસ્ત્રનો અભ્યાસ કરવાની ઈચ્છા રાખનાર પ્રત્યેક વ્યક્તિએ આ ચરક સહિતાના નામનો ગ્રંથ વાંચવો જ પડે છે। પ્રસ્તુત પાઠમાં આયુર્વેદ શાસ્ત્રના આ સુપ્રસિદ્ધ વિદ્વાનોનો પરિચય મેળવવાનો છે, તે સાથે તેમનો એક ઉપદેશ પણ ગ્રહણ કરવા જેવો છે। રોગવિહીન શરીર એ સૌથી મૂલ્યવાન ધન છે, એટલે પ્રત્યેક વ્યક્તિએ પોતે કેવી રીતે રોગરહિત રહી શકે પણ જાણી લેવું જોઈએ। આ મહત્વની જાણકારી આ પાઠના માધ્યમથી મેળવી શકાશે। અનુવાદ: ચરક નામે પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસન 1 સદીમાં થઈ ગયા। તેઓ આયુર્વેદ મહાન વિદ્વાન હતા। તે કનિષ્ઠ રાજાના રાજા વૈદ હતા। આ આચાર્યનો ચરક સહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે। આયુર્વેદના સૌથી જૂના અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં આની ગણતરી થાય છે। આ ગ્રંથમાં સૂત્ર સ્થાન, નિદાન સ્થાન, વિમાન સ્થાન, શારીર સ્થાન, ઇન્દ્રિય સ્થાન, ચિકિત્સા સ્થાન, કલ્પ સ્થાન અને સિદ્ધિ સ્થાન એમ 8 પ્રકારો છે। આ બધા પ્રકરણોમાં કુલ 120 અધ્યાયો છે। આ ગ્રંથનું પ્રમાણ કદ 12,000 શ્લોકોનું છે। આમાં લગભગ 2,000 ઔષધ યોગોનું વિસ્તૃત વર્ણન છે। આ વર્ણનના તાવ, રક્તપિત, ઉન્માદ, અતિસાર, મીઠા પેશાબનો રોગ વગેરે, તેમજ પેટ, મસ્તક, હૃદય વગેરેના રોગોનું નિવારણ કરનારા અને વિનાશ કરનારા ઔષધોનો ઉલ્લેખ થયેલો છે। ખરેખર એમ મનાય છે કે ભારતમાં ઔષધશાસ્ત્રના પ્રવર્તક આજ આચાર્ય હતા। આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું એઠું છે। હવે આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે, તે છે જ સર્વત્ર છે। ચરક સંહિતામાં જે નથી તે બીજે ક્યાંય નથી। એમના કેટલાક ઉપદેશો યાદ રાખવા જેવા છે, તે આ પ્રમાણે છે। માણસ કઈ રીતે રોગરહિત થઈ શકે છે એ વિષયમાં આચાર્ય ઉપદેશ આપે છે। હિતકારક આહાર અને વિહારનું સેવન કરનાર, સમજી વિચારીને વર્તનાર, વિષય વાસનામાં અનાસક, દાતા સૌ પ્રત્યે સમત્વની ભાવના રાખનાર, સત્યપરાયણ, ક્ષમાશીલ અને આપ્તજનોની સેવા કરનાર માણસ નિરોગી રહે છે। અર્થાત જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે, બધા કામ સમજી વિચારીને કરે છે, વિષયો એકદમ અનાસક્ત રહે છે, જે દાન કરે છે, વ્યવહારમાં સમત્વ અને ક્ષમાભાવ આચરે છે, આપ્તજનોની સેવા કરે છે, તેવો માણસ રોગરહિત અર્થાત સ્વસ્થ રહે છે। અહીં એક પ્રશ્ન છે, શું ઔષધ વગર સારી રીતે કરાતા વ્યવહાર વડે પણ માણસ રોગરહિત થઈ શકે છે? તેનો આ ઉત્તર છે, જ્યારે રોગ શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે ઔષધની જરૂરિયાત હોય છે, પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ જ ન થાય તે માટે માણસે સારી રીતે વ્યવહાર કરવો જ જોઈએ। વ્યવહારનો પણ સ્વાસ્થ્ય પણ પ્રભાવ પડે છે, એવો ચરક આચાર્યનો ઉપદેશ છે। સ્વાધ્યાય પ્રશ્ન 1 અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરચિનુત 1 ચરક સંહિતાયાં પ્રકરણેષુ કતિ અધ્યાય સંતિ તો એ 120 2 હિતાહાર વિહાર સેવી નરઃ ક્રીદુષો ભવતિ તો એ અરોગી 3 જ્વરઃ ઇતિ શબ્દસ્ય અર્થઃ કઃ તો બી તાવ 3 4 ઉચિતઃ ઇતિ શબ્દસ્ય વિરુદ્ધાર્થ કઃ તો ડી અનુચિતઃ 5 રોગરહિત ઇતિ શબ્દસ્ય સમાસ પ્રકારઃ લિખત તો સી તૃતીય તત્પુરુષ 6
कूत्रापि इति शब्दस्य योग्य संधि विच्छेद दर्शयत तो भी कूत्र वत्ता अपि। प्रश्न बे अधोलिखितानां प्रश्नानां उत्तराणि संस्कृत भाषायां लिखत। एक आचार्य चरकस्य कः ग्रंथः सुप्रसिद्ध वर्तते तो जवाब में आवशे चरक संहिता नामः आचार्य चरकस्य ग्रंथः सुप्रसिद्ध वर्तते। बे चरकस्य ग्रंथे कस्य व्याख्यानं वर्तते उत्तर चरकस्य ग्रंथे सहस्रद्वयम् औषधयोगानां विस्तृत व्याख्यानं वर्तते। त्रण औषधस्य आवश्यकता कदा भवति उत्तर यदा रोग शरीरे प्रविशति तदा औषधस्य आवश्यकता भवति। चार स्वास्थ्ये कस्य प्रभावो भवति उत्तर स्वास्थ्ये व्यवहारस्य प्रभावो भवति। प्रश्न त्रण रेखांकित पदानि आधुत्य प्रश्नवाक्यं रचयत। एक चरकाचार्यस्य चरक संहिता नामकः सुप्रसिद्ध ग्रंथः वर्तते उत्तर कस्य चरक संहिता नामकः सुप्रसिद्धः ग्रंथः वर्तते। बे चरकाचार्यः भारते औषध विज्ञानस्य प्रवर्तकः इति मन्यते उत्तर कः भारते औषध विज्ञानस्य प्रवर्तक इति मन्यते। त्रण मानवेनः समवयः व्यवहारं करणीयः उत्तर केनः सामान्य व्यवहारं व्यवहारः करणीयः। प्रश्न चार वर्ग सहितं अनुनासिक पदं लिखत जे नीचे प्रमाणे छे। प्रश्न पांच अधोदत्तानां वाक्यानां गुज्जर भाषायां अनुवाद कुरुत। एक आयुर्वेदस्य प्राचीनतमेषु विश्वविख्यातेषु च ग्रंथेषु अस्य गणना भवति। अनुवाद आयुर्वेदना सौथी जूना अने विश्वविख्यात ग्रंथों में आनी गणतरी थाई छे। बे अत्र प्रायः सहस्रद्वयम् औषधयोगना विस्तृतः व्याख्यानम् अस्ति। अनुवाद अहीं लगभग 2000 औषधयोगों विस्तृत वर्णन छे। त्रण निखिलमपि आयुर्वेद साहित्यम आचार्य चरकस्य उच्चिष्टमस्ति उत्तर आखोय आयुर्वेद साहित्य आचार्य चरकनो एठू छे। चार यह नरह हितस्य आहारस्य विहारस्य च सेवन करोति सह रोग रहितो भवति। अनुवाद जे मानस हितकारी आहार अने विहारनो सेवन करे छे ते रोग रहित थाई छे। पांच यदा रोगः शरीरे प्रविष्टो भवति तदा औषधस्य आवश्यकता भवति। अनुवाद जारे रोग शरीर में प्रवेशे छे त्यारे औषधनी जरूरियात होय छे। थैंक यू विद्यार्थी मित्रों।